भगवती विद्यालय। विद्यार्थी मित्रों, आजनो विषय छे गणित गम्मत, चैप्टर नंबर 9, मारो मजानो दिवस। विद्यार्थी मित्रों, आपणे આગળના લેક્ચરમાં વાર શીખી ગયા અંગ્રેજી મહિના છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। હવે આપણે મહિનાઓ વિશે વધુ માહિતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ છે ફેબ્રુઆરી અલગ છે। તો વિદ્યાર્થી મિત્રો, 12 મહિનામાંથી ફેબ્રુઆરી મહિનો સૌથી અલગ છે। લાંબા મહિનામાં 31 દિવસ અને ટૂંકા મહિનાને 30 દિવસ હોય છે। વિદ્યાર્થી મિત્રો, 12 મહિના છે એમાં ઘણા મહિના લાંબા છે એટલે કે 31 દિવસના છે અને ઘણા મહિના ટૂંકા છે એટલે કે 30 દિવસના છે। અહીં આપેલ છે 30 દિવસના મહિના 4। વિદ્યાર્થી મિત્રો, 30 દિવસના મહિના 4 છે। 7 દિવસ પર છે 31નો ભાર એટલે કે 7 મહિના 31 દિવસના છે। ફેબ્રુઆરી સૌથી નાનો માસ, કૂદકો લગાવે કોઈ કોઈ વાર। વિદ્યાર્થી મિત્રો, 12 મહિનામાંથી ફેબ્રુઆરી મહિનો સૌથી નાનો છે। હવે આપણે જોઈએ કે કયા કયા મહિના 30 દિવસના છે અને કયા કયા મહિના 31 દિવસના છે। વિદ્યાર્થી મિત્રો, અહીં જાન્યુઆરી મહિનો છે તે 31 દિવસનો હોય છે, ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે, માર્ચ મહિનો 31 દિવસનો હોય છે, એપ્રિલ મહિનો 30 દિવસનો હોય છે, મે મહિનો 31 દિવસ હોય છે, જૂન મહિનો 30 દિવસનો હોય છે, જુલાઈ મહિનો 31 દિવસનો હોય છે, ઓગસ્ટ મહિનો 31 દિવસનો હોય છે, સપ્ટેમ્બર મહિનો 30 દિવસનો હોય છે, ઓક્ટોબર મહિનો 31 દિવસનો હોય છે, નવેમ્બર મહિનો 30 દિવસનો હોય છે, ડિસેમ્બર મહિનો 31 દિવસનો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ મહિના યાદ રાખવા હોય કે કયો મહિનો 30 દિવસનો હોય અને કયો મહિનો 31 દિવસનો હશે, તો તે યાદ રાખવા માટેની સૌથી સહેલી રીત છે વિદ્યાર્થી મિત્રો, તમે બધા પણ મુઠ્ઠી વાળો, મુઠ્ઠી વાળશો એટલે આપણે મહિના બોલવાના સ્ટાર્ટ કરીશું। એમાં અહીં આપણે ટોચ ઉપરથી મહિના ગણવાના સ્ટાર્ટ કરવાના છે। અહીં આપેલ ટોચ ઉપર પહેલો મહિનો છે જાન્યુઆરી, તો ટોચ ઉપર જે જે મહિના આવે તે 31 દિવસના થશે અને નીચે ખાડામાં જે મહિના આવે તે 30 દિવસના થશે। તો પહેલો મહિનો છે જાન્યુઆરી એટલે તે 31 દિવસનો થશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ છે મહિનો જાન્યુઆરી, તે છે 31 દિવસનો। પછી નીચે આવશે ફેબ્રુઆરી મહિનો, તો તમારે ફેબ્રુઆરી મહિનાને સૌથી નાનો છે એટલે તે તમારે અલગથી યાદ રાખવો પડશે કે ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય। પછી આવશે માર્ચ મહિનો, તો તે ટોચ ઉપર આવ્યો એટલે કે તે 31 દિવસનો થશે। એના પછી આવશે એપ્રિલ મહિનો, તો તે નીચે ખાડામાં છે એટલે તે 30 દિવસનો થશે। એના પછી આવશે મે મહિનો, તો તે ટોચ ઉપર આવ્યો એટલે તે 31 દિવસનો થશે। એના પછી આવશે જૂન, તે નીચે ખાડામાં આવ્યો એટલે તે 30 દિવસનો થશે। એના પછી આવશે જુલાઈ મહિનો, તે ઉપર ટોચ ઉપર આવ્યો એટલે તે 31 દિવસનો થશે। એના પછી આવશે ઓક્ટોબર મહિનો, તો તે ઉપર ટોચ ઉપર આવ્યો એટલે તે 31 દિવસનો થશે। એના પછી આવશે પાછો સપ્ટેમ્બર મહિનો, તો તે નીચે ખાડામાં આવ્યો એટલે તે 30 દિવસનો થશે। એના પછી આવશે ઓક્ટોબર મહિનો, તે ઉપર ટોચ ઉપર આવ્યો એટલે તે 31 દિવસનો આવશે મહિનો। એના પછી આવશે નવેમ્બર મહિનો, તો તે નીચે ખાડામાં આવ્યો એટલે તે 30 દિવસનો મહિનો થશે। એના પછી આવે છે ડિસેમ્બર મહિનો, તો તે ઉપર ટોચ ઉપર છે એટલે એ મહિનો 31 દિવસનો થશે। વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા, જે મહિનો ઉપર ટોચ ઉપર આવશે તે 31 દિવસનો આવશે અને જે મહિનો નીચે ખાડામાં આવશે તે 30 દિવસનો આવશે। હવે આપણે આગળ જોઈએ કે કેલેન્ડર જુઓ અને શોધો કે કયા મહિનાઓને
30 દિવસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેલેન્ડર જોઈએ કે કયા મહિનાને 30 દિવસ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ છે એપ્રિલ મહિનો, તો તે 30 દિવસનો છે. એના પછી છે જૂન મહિનો, તો તે 30 દિવસનો છે. એના પછી છે સપ્ટેમ્બર મહિનો, તે 30 દિવસનો છે. એના પછી છે નવેમ્બર મહિનો, તે 30 દિવસનો છે. તો અહીં આપણે લખીશું એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનો 30 દિવસ હોય છે. એના પછીનો સવાલ આપેલ છે કે કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે. તો કેલેન્ડર જોઈશું, તો પહેલો મહિનો છે જાન્યુઆરી, તેમને 31 દિવસ. એના પછી માર્ચ મહિનો 31 દિવસ. એના પછી મે મહિનો 31 દિવસ. એના પછી જુલાઈ મહિનો 31 દિવસ. ઓક્ટોબર મહિનામાં 31 દિવસ. ઓગસ્ટ મહિનામાં 31 દિવસ. ઓક્ટોબર મહિનામાં 31 દિવસ અને ડિસેમ્બર મહિનામાં 31 દિવસ. તો કયા કયા મહિનામાં 31 દિવસ આવ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે જાન્યુઆરી મહિનો, માર્ચ મહિનો, મે મહિનો, જુલાઈ મહિનો, ઓગસ્ટ મહિનો, ઓક્ટોબર મહિનો અને ડિસેમ્બર મહિનામાં 31 દિવસ હોય છે. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ હોય છે. 28 દિવસ બધા ફેબ્રુઆરી મહિનામાં હોય અને લીપ યર હોય ત્યારે 29 દિવસ હોય છે. એના પછીનો સવાલ છે મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય? વિદ્યાર્થી મિત્રો મે મહિનાનું કેલેન્ડર જોઈએ અને જૂન મહિનાનું કેલેન્ડર જોઈશું. તો મે મહિનાનું કેલેન્ડર છે તેના દિવસ છે 31 અને જૂન મહિનાનું કેલેન્ડર છે તેમના દિવસ છે 30. એટલે કે 31 દિવસ અને 30 દિવસને ભેગા કરીએ તો કુલ આપણે કેટલા દિવસ થશે? તો કે 61 દિવસ થશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળનું જોઈએ કે જુલાઈમાં કેટલા રવિવાર છે. તો જુલાઈ મહિનાનું કેલેન્ડર જોઈએ તો તેમાં કેટલા રવિવાર આવશે તે આપણે જોવાનું છે. અહીં આપેલ છે જુલાઈ મહિનાનું કેલેન્ડર. તો તેની અંદર આપણે પહેલા રવિવાર, પહેલી તારીખે રવિવાર છે, 8 તારીખે રવિવાર છે, 15 તારીખે રવિવાર છે, 22 તારીખે રવિવાર છે અને 29 તારીખે પણ રવિવાર છે. એટલે જુલાઈ મહિનામાં 1, 2, 3, 4 ને 5 રવિવાર છે. તો જુલાઈ મહિનામાં આવશે આપણે 5 રવિવાર. પછી તમારા જન્મદિવસે કયો વાર છે? વિદ્યાર્થી મિત્રો આ તમારે સવાલ જાતે લખવાનું છે કે તમારા જન્મદિવસમાં કયો વાર હતો. તેના પછી આપેલ છે શોધો કે તમારા ઉનાળો વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉનાળા વેકેશનમાં 30 દિવસ હોય છે. કેટલા દિવસ? 30. શિયાળો વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે? તો વિદ્યાર્થી મિત્રો શિયાળા વેકેશનમાં આપણે 21 દિવસનો હોય છે. એટલે કે આપણે દિવાળી વેકેશન પડે છે તે 21 દિવસનું હોય અને ઉનાળો વેકેશન પડે છે તે 30 દિવસનું હોય. વિદ્યાર્થી મિત્રો હવે આગળનો વિડીયો આગળના લેક્ચરમાં સમજશું. આ વિડીયામાં તમને સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો?